કેમ છો બાળ મિત્રો, મજા મને આશા રાખું છું કે તમે બધા મજામાં છો। તો બાળ મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 3 બરાબર, જેમાં શું ભણીશું? ગુજરાતી બરાબર। એમાં આપણે જોશું ગીતનો ઓળખ, બેરંગી મશાની બરાબર। બહુ સરસ મજાનું ગીત છે, તમને બહુ મજા આવશે બરાબર। તો પહેલા આપણે ગીતનું ગાન કરશું બરાબર। આવ્યું રીંગણ, આવ્યા ટમેટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા, ધોઈ સુધારી લીધા બાફી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયેલો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર બરાબર। જો શું કે છે કે ફરીથી એક વખત આપણે ગાન કરીએ। આવ્યું રીંગણ, આવ્યા ટમાટા, ફ્લાવર સાથે આવ્યા બટાકા, દોઈ સુધારી લીધા બાફી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર બરાબર। સરસ મજાનું ગીત છે તમારું, રંગ બેરંગી મશાલીઓ બરાબર। કેવી રીતે પેલા તો કે શાક આપણા મમ્મી કરતા હોય શાક બરાબર, તો કેવી રીતે વઘારતા હોય, કેવી રીતે કરતા હોય, તો બાળ મિત્રો તમે જોતા હોય, તો તમારી મમ્મીને પૂછતા હોય તો મમ્મી તમે કેવી રીતે શાક કર્યું બરાબર। જો આમાં તમને એ આપેલું છે કે શું કર્યું, તો કે આવ્યા રીંગણ, આવ્યા ટમેટા બરાબર, શું આવ્યું તો કે આવ્યા આવ્યા રીંગણા અને આવ્યા ટમેટા બરાબર, ફ્લાવર સાથે આવ્યા બટાકા બરાબર, ફ્લાવર બરાબર, એના સાથે શું આવ્યું તો કે બટાકા આવ્યા, ધોઈ સુધારી લીધા બાફી, પેલા તો એને સરસ મજાના ધોઈ નાખ્યા બરાબર। જ્યારે આપણે બહારથી માર્કેટમાંથી શાક લઈએ બરાબર, એટલે શું કરવાનું, પેલા તો એને સરસ મજાના ધોઈ નાખવાના બરાબર, એટલે એમાંથી જે ધૂળ ઉડી હોય બરાબર, બહાર શાકભાજી વાળો શાક વેચતો હોય અને બહાર ખુલ્લામાં એને રાખેલું હોય બરાબર, એટલે શું હોય તો કે જે રસ્તામાં જે ધૂળ હોય એ ઉડી હોય બરાબર, એટલે પેલા સૌ પ્રથમ શું કરવાનું, એને ધોઈ નાખવાના, શું કરવાનું, પછી એને સુધારી નાખવાના બરાબર, અને પછી શું કર્યું તો કે બાફી લીધા, કુકરમાં મૂકીને એને શું કર્યું, પાણી નાખીને બાફી લીધા બરાબર, કઢાઈમાં તો તેલ નાખી, હવે કઢાઈમાં શું કર્યું તો કે કઢાઈમાં તેલ નાખ્યું થોડું બરાબર, શાક વઘારવા માટે તેલની તો જરૂર પડે ને, એટલે શું કર્યું તો કે તેલ નાખ્યું બરાબર, રાઈ હિંગથી કર્યો વઘાર, જ્યારે આપણે તેલ નાખીએ ત્યારે પેલા શું નાખવાનું હોય તો કે રઈ હોય, જીરું હોય બરાબર, અને એ થઈ જાય પછી શું નાખવાનું તો કે હિંગ નાખવાનું બરાબર, આટલું નાખવાનું, પછી શું કરવાનું તો કે સરસ મજાનું આપણે આવો વઘાર કર્યો, રાઈ અને હિંગ અને જીરુંનો, એટલે સરસ મજાની સુગંધ આવી બરાબર, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી, પછી શું કર્યું આપણે, હળદર નાખી, મરચું એટલે કે જે મસાલો લાલ કલરનો આવે તમને બધાને ખબર જ છે બરાબર, એ મરચું નાખ્યું બરાબર, પછી શું કર્યું તો કે રંગ સ્વાદની આવે સવારી, સરસ મજાનો લાલ કલરનો મસાલો નાખ્યો બરાબર, એટલે શું આપે તો કે તીખું પણ લાગે અને સરસ મજાનો શાકનો કલર પણ આવે બરાબર, પછી થઈ ગયું લો શાક તૈયાર બરાબર, એમાં શું કર્યું શાકની અંદર જે હળદર છે, મસાલો છે, મીઠું છે, બધું નાખ્યું અંદર બરાબર, અને શું થઈ ગયું તો કે શાક તૈયાર થઈ ગયું, જમવા આવો સૌ દોસ્તાર, દોસ્ત એટલે કે મિત્ર, દોસ્તાર એટલે કે મિત્ર અથવા ભાઈ અથવા સખો બરાબર, એવું કહેવાય બરાબર। તો આ તમારું સરસ મજાનું ગીત, હવે જોઈએ આપણે આગળ, વિચારો, અભિનય કરો અને કહો બરાબર। જો તમને પેજ નંબર 138 ત્યાં જ આપેલું છે નીચે, તમને તમારો કેવો ફોટો ગમે, ગમતા ફોટા સામે શું કરવાનું છે, જો મસ્ત મજાનું સ્માઈલી બાપડું દોરવાનું છે બરાબર, જો ઊંઘતો, પછી હિંચકા ખાતો, પછી અક્કડ અદબ વાળીને બેઠેલો, પછી ઝાડ પર ઊંધો લટકતો, પછી આંખ બંધ હોય એવો, પછી આંખ મોંને ખુલ્લા હોય એવો બરાબર, પછી બધા મિત્ર સાથેનો, પછી રડતો, બીમાર પડ્યા હોય ત્યારે એનો, અને નવા કપડાં પહેરેલો, તમને ક્યારે તમને ફોટો પડાવો તમે વધારે, તો તમને અલગ અલગ બધું આપેલું છે બરાબર, તો કે ક્યારે તો કે તમને હિંચકા ખાતો ફોટો પાડવો ગમે, ઊંઘતા હોય એવું ગમે, કે આંખ અને મોં એટલે કે મોઢું ખુલ્લું હોય એવું ગમે, તમને કેવો ગમે, એના સામે તમારે શું કરવાનું છે, સ્માઈલ એટલે કે બાબુ સરસ મજાનું દોરવાનું છે, તમને ઊંઘતો ગમતો હોય તો એના ઉપર શું કરવાનું તો કે બાબુ દોરવાનું એની પાસે બરાબર, પછી તમને નવા કપડાં પહેરેલો ગમતો હોય તો એના સામે બાબુ દોરવાનું બરાબર, આ તમારે જાતે કરવાનું છે બરાબર। હવે જોઈએ આપણે પેજ નંબર 139
आपेलू छे फोटो पाड़ो एवं गीत आपेलू छे मम्मी मम्मी फोटो पाड़ो बोल साचो के खोटो पाड़ो। हवे एना मम्मी ने एवं कहे छे के मम्मी मम्मी फोटो पाड़ो बोल साचो के खोटो पाड़ो मलक मलक तो थाय थोड़ो नहीं तो चेहरो रतो पाड़ो। मलक मलक एटले के हसवू शू करवू मलक मलक एटले के हसवू एम तू एम कहे छे के तू थोड़ुं हसती होय एवो तारो फोटो पाड़ो के चेहरो रोतो होय एटले के रड़तो होय एवो फोटो पाड़ो। बराबर जुई चमेली अडेली हूँ गुलाब जोड़े जो भेटो पाड़ो। बराबर एम कहे छे के जुई अने चमेली સાથે તો કેતી હોય ફૂલ છે બરાબર તમને બધાને ખબર છે તો કે એની સાથે તું એને અડેલી હોય બરાબર ઊભી હોય બરાબર તો કે એવો ફોટો પાડો। પછી શું કહે છે કે ગુલાબ જોડે જો બેઠો પાડો બરાબર ગુલાબ સાથે તારો બેઠો ફોટો પાડો એવું કહે છે। તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઉડતો પાડો એમ કહે છે કે તું પરી બની જહાજ તને હવામાં ઉડતો હોય ને તારું પરી બનીને એવો તારો ફોટો પાડો એવું કહે છે। બોલ જરી આંખો તું સરખી કે પછી તો પાડો એટલે એમ કે જરા બોલતી હોય બરાબર એવો પાડો કે પછી ખોલ જરીક આંખો બરાબર એ શું કીધું કે થોડી આંખો ખુલેલી હોય એવો ફોટો પાડો કે પછી ઊંઘતો ફોટો પાડો કે તું સૂતી હોય એવો ફોટો પાડો। રાખને મોઢું બંધ જરીક નહીં તો જો બડબડતો પાડો એમ કે છે કે તારું મોઢું છે એ ઘડી બરાબર એ શું કહે છે કે થોડું બંધ હોય એવો ફોટો પાડો નહીં તો બડબડતો પાડો એટલે કે બોલતો હોય એવો ફોટો પાડો। બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડો એમ કે છે કે મમ્મી તું પપ્પાની સાથે બેસ સાથે જે ફૂલ લીધું હોય ગલગોટા વાળું બરાબર તો શું કે છે કે ફૂલ જોડે ગલગોટો પાડો બરાબર ગલગોટા સાથે લીધેલું જે ચિત્ર છે તો એવો ફોટો પાડો એટલે એમ કે છે શું કે છે બેસ મમ્મી તું પપ્પા સાથે મમ્મી તું બેસ ફૂલ જોડે ગલગોટો પાડો બરાબર ગલગોટા સાથેનું જે ગલગોટાનું ફૂલ છે એની સાથે તારો ફોટો પાડો બરાબર એવું કે છે બરાબર। હવે જોઈએ આપણે એમાં વાતચીત આ કોણે લખેલું છે પહેલા તો કે કોળાભાઈ પટેલે લખેલું છે। જોડીમાં કામ કરો એક મિત્ર ફોટોગ્રાફર બને ને બીજો મિત્ર મોડેલ જુદી જુદી સ્ટાઇલમાં ફોટા પાડવાનો અભિનય કરો પછી ભૂમિકા બદલીને અભિનય કરો બરાબર। તમારે તમારો મિત્ર હોય બરાબર તો એને કહેવાનું કે ચલ તું છે ને મારો ફોટો પાડ બરાબર શું કહેવાનું તું મારો ફોટો પાડ બરાબર પછી તમારે અલગ અલગ સ્ટાઇલમાં ફોટા પાડવાના બરાબર પછી તમારે તમારે અલગ અલગ અભિનય કરવાના ને તમારો ફોટો પાડશે બરાબર પછી એવી રીતે તમારે ફોટો પાડવાનો અને તમારો જે મિત્ર છે ભાઈબંધ છે એ ફોટો પાડશે તો તમારે એવું કરવાનું છે બરાબર। તમને ફોટા પાડવા ગમે કે પડાવવા ગમે કે હવે તો તમને જ ખબર છે બરાબર કે તમને ફોટા પાડવા ગમે કે પડાવવા ગમે પાડવા ગમે ફોટા બરાબર તો કેમ પાડવા ગમે અને પડાવવા ગમે તો કે કેમ પડાવવા ગમે તો તમારે એ પણ લખવાનું છે બરાબર। હવે પેજ નંબર 140 જોવાનું છે। ગાઓ વિચારો અને લખો ગીતમાં કેટલા સ્થળ આવે છે કયા કયા બરાબર તો તમે જો ગીત સમજી ગયા બરાબર ગીતમાં કેટલા સ્થળ આવે છે તો કે ગીતમાં 4 સ્થળ આવે છે જુઈ જુઈ ચમેલીનો છોડ પછી ગુલાબનો છોડ ગલગોટાનો બરાબર અને પછી શું કે છે ઘર અને તમારા પપ્પા બરાબર તો કે સરસ મજાનો એટલે કે 4 જગ્યાએ અલગ અલગ સ્થળનો ફોટો પાડવાનું કહે છે એટલે એમ કે છે કયા કયા સ્થળ આવે છે તો કે જુઈ ચમેલીનો ગલગોટાનો ગુલાબનો પછી પપ્પા સાથે કહે છે ફોટો પાડવાનો બરાબર તો આ એક સ્થળના નામ જ છે બરાબર। પછી જોઈ જો નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો બરાબર બાળક મમ્મીનો રડતો પછી પાછું તમને એક લીટી આપેલી છે હસતો ફોટો પાડવા માંગે છે તે માટે મમ્મીને કહે છે તું જીણું જીણું હસ બરાબર અને પછી શું કીધું કે તું ચહેરો રડતો રાખ એટલે આમાં તમારે જે નકામો વિકલ્પ છે બરાબર એના ઉપર તમારે લીટી કરવાની છે એટલે ચેકી નાખવાનું છે બરાબર। તો બાળક મમ્મીનો કેવો ફોટો પાડવા માંગે છે તો હસતો ફોટો પાડવા માંગે છે બરાબર રડતા ઉપર તમારે ચેકો મારવાનું છે પછી તે માટે મમ્મીને કહે છે તું જીણું જીણું હસ બરાબર એના ઉપર લીટી નહીં આવે અને તું ચહેરો રડતો રાખ એવું નથી કહેતો કે તું ચહેરો રડતો રાખ એમ એવું કહે છે કે તું જીણું જીણું હસ એમ એવો તારો ફોટો પાડો એમ એટલે ચહેરો હસ શું કહેવાય ચહેરો પણ રડતો રાખ એના ઉપર લીટી આવશે બરાબર। બીજું છે બાળકને મમ્મી પરી અથવા ફૂલ જેવી લાગે છે કેવી લાગે છે તો કે ફૂલ જેવી નહીં પણ કેવી લાગે છે પરી જેવી લાગે છે એટલે ફૂલ ઉપર ચેકવા આવશે તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે ઉડતા ઉપર લીટી આવશે। ત્રીજું જો મમ્મીની આંખ સરખી બંધ અથવા ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી અથવા રડતી લાગશે બરાબર તો બંધ છે એના ઉપર તમારે લીટી આવશે ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી હોય એવું લાગશે અને રડતી ઉપર તમારે ચેકો મારવાનું છે। ચોથું જો મમ્મીના હોઠ સરખા
खुला अथवा बंद नहीं हो तो फोटा में बड़बड़ती हो लगते बराबर खुला है यहाँ पर चेक आउट है बंद नहीं हो तो फोटा में लगते तो बड़बड़ती हो लगते झगड़ती है लीटी मरवा बराबर जोड़का जोड़ो एना पीछे जो जोड़का जोड़ा में शू और ब आपेलू है बराबर मम्मी जीव स्मित नहीं करे तो हमें ब में जवाब कर दो तो क्या आपेलो तो के अथवा आँख बंद हो फोटो लीस पी के पीछे बबड़ती हो फोटो पाड़ीस हूँ रड़ती हो फोटो पाड़ीस बराबर पीछे शू जो जीव स्मित नहीं करे तो केव पड़ते तो के रड़ती हो फोटो पाड़ीस बराबर हम बीजू जो मम्मी जुई जमेली पास हो बराबर तो यहाँ शू जवाब तो गुलाब फोटो लैस बराबर पीछे मम्मी परी जेवी प्रेमाळ छे बराबर तो यहाँ शू आवशे पहले जो फूल गलगोटा जेवा लागशे के उगती हो फोटो लैस जो मम्मी परी जेवी हो तो उगती हो फोटो लैस बराबर मम्मी परी जेवी प्रेमाळ छे शू आवशे उगती हो फोटो लैस हमें कि मम्मी आँख मोटी हो बराबर तो यहाँ शू मोटी हो तो आँख बंद हो फोटो लैस के पीछे मबड़ती हो फोटो पाड़ीस तो यहाँ शू अथवा अथवा आँख बंद हो फोटो लैस बराबर मम्मी होठ बंद हो तो केव फोटो आशे तो कि मम्मी बंद होठ हो तो केव आ पीछे मबड़ती हो फोटो पाड़ीस बराबर मम्मी पप्पा साथ बेसे तो केव फोटो पड़ते तो ये गुलाबी साथ फोटो लेवा सही बात करे तो गुलाबी साथ बेसे तो यह फोटो लेवा बात करे कि पीछे फूल फूल गलगोटा जेवा लगे बराबर पीछे शू जो हूँ रड़ती हो फोटो पाड़ीस गुलाबी साथ फोटो लैस तो यहाँ शू आ फूल गलगोटा जेवा लगे बराबर ए आवश्यक जो हम चलो पेज नंबर 141 जो पाड़ आए अथवा खा लख हवा भाजी ताव के हिचको मेहमान ताड़ी परीक्षा परी फूल लाडू बगासो ऊन हमें शू पाड़ी सकते बराबर तो आप जी सकी ब्लेक बोर्ड पर बराबर शू पाड़ी सकते पहले तो आप गीत समझूती ले ली थी बराबर एनु गान कर लीधु पी हमें अँ चालू करू आप शू पाड़ी सकते तो कि ताड़ी है ये पाड़ी सकते बराबर तमारे तमारे नोटबुक की अंदर नोट जोवानो छे बराबर पछी छे के शू शू आवे बराबर तो के हवा आवे ताव आवे मेहमान आवे परी आवे बराबर आ बधुं आवे बराबर पछी छे के छे के शू खाई शकाय तो के हवा बराबर तो के भाजी हिचको लाडवो बराबर आ बधा शब्दो छे ए तमारे शू पाड़ी शकाय शू शू आवे અને શું ખાઈ શકાય એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર આને તમે હજી એક વખત રિપીટ કરી દો છો કે તાળી છે એ પાડી શકાય કેરી પાડી શકાય ફૂલ પાડી શકાય હવા આવે તાવ આવે મહેમાન આવે પરી આવે પછી હવા ખા ભાજી ખા હિચકો ખા લાડવો ખા બરાબર તો આ રીતે અલગ અલગ તમારે તમારી નોંધપોથીની અંદર લખવાનું છે બરાબર હવે એના પછી જો કાવ્યને આધારે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો બરાબર જો હવે તમને અલગ અલગ કૌંસ આપેલા છે એમાં તમારે સાચો કૌંસ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે બરાબર મમ્મી હસતી હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી તો કે મલકતી મમ્મી બરાબર પછી ગુલાબ જોડે બેસે ત્યારે તો કે મહેકતી મમ્મી બરાબર પરી જેવા ફોટામાં તો શું આવશે ઉડતી મમ્મી બરાબર આમ બંધ હોય તો ઊંઘતી મમ્મી બરાબર હોઠ ખુલ્લા રહી જાય તો બડબડતી મમ્મી જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી બરાબર તમારે ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં ફેરવીને ગાશે બરાબર ઉદાહરણ તમને આપું છું કે વિદ્યાર્થીઓ મમ્મી મમ્મી ફોટો પાડો એટલે તમારે એનો અર્થ બોલવાનો છે અને મારે એની કયો પંક્તિ ગાવાની છે બરાબર એ આપણે આગળ જોઈ લીધી હવે જુઓ શિક્ષક મમ્મી તું હતું જ મને કહે કે તારો ફોટો સાચો કે સાચો પાડું કે ખોટો બરાબર આ રીતે બધી કડીઓ ગવાય બોલાઈ ગઈ પછી આખો વર્ગ છે બી જૂથમાં છે એ વહી જાય જશે બરાબર તો કે આ આપણે છે એ અત્યારે મેં તમને કીધું કે તમે અત્યારે એનો અર્થ બોલો તો હું તમને કાવ્ય ભક્તિ બોલું બરાબર એ આપણે આગળ ગાન કરી લીધું એટલે એમાં બધું આવી ગયું છે બરાબર હવે જોઈએ આપણે પેજ નંબર 142 નો પેજ બરાબર જો હવે એમાં છે ને બધા સ્વાદ મુહૂર્ત એક સરસ મજાની વાત
વાત આપેલી છે બરાબર એ તમારે સમજવાની છે બરાબર એ હું તમને સમજાવું છું તો બધાએ સાંભળીથી ધ્યાન તમારે એમ આપવાનું છે બરાબર બધા સ્વાદનું વ્રત જો સિરિનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડી એક કે બીજું વ્રત કરે સિરિનને થયો હું પણ વ્રત કરું જો હવે સિરિન નામ છે બરાબર છોકરાનું નામ શું છે સિરિન નામ છે બરાબર હવે એવું કે છે કે જે સિરિન છે બરાબર તો કે સિરિનના દાદા દાદી એના મમ્મી પપ્પા અને બીજા વડીલ છે બરાબર એ શું કરે છે તો કે એ છે કે બધા વ્રત કરે છે તો સિરિનને એવું થાય છે કે હું પણ વ્રત કરું બરાબર તેણે ઘરમાં જાહેર કર્યું કે મારે વ્રત કરવાનું છે એટલે જાહેર કર્યું એટલે બધાને કહી દીધું કે હું પણ વ્રત કરીશ બરાબર મમ્મીએ પૂછ્યું ઓહો એમ કયું વ્રત એટલે મમ્મી એમ કે છે ઓહો તું વ્રત કરીશ એમ તો કે કયું વ્રત કરીશ મમ્મી એવું કે છે સિરિને ખૂબ વિચાર કર્યો તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયું છે તે તેણે ગોઠવીને કહ્યું કર્યું વ્રત બરાબર હવે એ વિચારે છે મનમાં કે કયું વ્રત કરું અને પછી છેવટે એવું કે છે કે સાર હું ગળ્યું વ્રત કરીશ બરાબર ગળ્યું વ્રત એટલે એની અંદર ગળ્યું ગળ્યું ખાવાનું એમ મમ્મીએ પૂછ્યું એટલે મમ્મી એમ કે છે કે એટલે બરાબર સિરિને કહ્યું હું આજે ફક્ત ગળ્યું જ જમીશ બરાબર એ શું કે છે કે હું આજે ફક્ત ગળ્યું હોય ને એવું જ જમીશ મમ્મીએ કહ્યું ભલે ભલે એટલે સારું વાંધો નહીં મમ્મીએ તો શીરો બનાવ્યો ખીર અને દૂધપાક બનાવ્યું મમ્મીએ શું બનાવ્યું કે જેમાં ખાંડ આવતી હોય બરાબર ખાંડ ખાંડ છે એ ગળી ગળી કહેવાય બરાબર એટલે એમને ગળ્યું બનાવ્યું ખાંડ અને ગોળ છે એ ગળી વસ્તુ છે બરાબર એટલે એમને ખાસું બનાવ્યું તો કે ખીર બનાવ્યું દૂધપાક બનાવ્યો શીરો બનાવ્યો સિરિન બહેન સોરી આ શબ્દ છે બહેન માટે વપરાયેલો છે છોકરી માટે વપરાયેલો છે સિરિન બહેન શીરો જમ્યા ખીર અને દૂધપાક ખાધા બરાબર હવે એ શું કરે છે તો કે શીરો જમે છે બરાબર અને ખીર અને દૂધપાક ખાય છે ઘરના બધાએ પોતાના ભાણામાં શીરો ખીર અને દૂધપાક લીધા બધા ઘરના જે બધા છે એને શું કર્યું તો કે શીરો છે દૂધપાક છે અને ખીર લે છે બરાબર હવે શીરિનનો તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી એને શું થયું તો કે એને ગળ્યું વ્રત કરવાની એને ખૂબ જ મજા આવે છે તે રાત્રે શીરિને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત બરાબર હવે એવું કહે છે કે એનું જે ગળ્યું વ્રત છે એ દિવસે ગળ્યું વ્રત કરે છે પછી રાત્રે એવું કહે છે કે કાલે હું શું કરીશ તો કે હું ખાટું વ્રત કરીશ મમ્મી થોડા મૂંઝાય પછી કે ઠીક બીજે દિવસે મમ્મીએ બનાવી કાઢી બે દિવસ પહેલાના દહીંની પછી મમ્મીએ શું કહ્યું ખૂબ જ ખાટી હતી બે દિવસ પહેલા જે દહીં બનાવ્યું હતું એની એ કઢી કરે છે મમ્મી લાવી સંતરા કાચી કેરી અને લીંબુ સિરિન તો કઢી ગટગટ આવી ગઈ બરાબર હવે મમ્મી છે એ શું લાવે છે એના માટે તો કે સંતરા લાવે છે કાચી કેરી લાવે છે અને લીંબુ લાવે છે અને સિરિન શું કરે છે તો કે કઢીને ગટગટ આવી જાય છે બરાબર સિરિને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા હવે સિરિન શું કરે છે તો કે એ બહુ બધા સંતરા ખાય છે અને કેરીના કટકા ખાય છે બરાબર સિરિને સિરિનના દાંત ફટાઈ ગયા એટલે આમ કેમ આંબી અંબાઈ જતા હોય લાઈક આમ ઘણાને છે ને ખાટું ખાય ને દાંતમાં આમ આમ મજા ન હોય બરાબર એટલે એના જે દાંત છે ખટાઈ જાય છે તેણે મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટી તો તેનો રસ ચટાય મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન કરાય જો ખાટું વ્રત હોય તો એવું કરાય નહીં એની અંદર મીઠું આવે તો પછી એ મીઠું નાખી બરાબર તો એ મીઠું વ્રત થઈ ગયું કહેવાય ને એટલે એમ કહે છે કે ખાટા વ્રતમાં અંદર મીઠું નખાય નહીં સિરિને લીંબુ ન ચૂસ્યું બરાબર ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી સાંજે સંતરાનો રસ પીધો મમ્મીએ લીંબુ આથી દીધા બરાબર મમ્મીએ સિરિને પૂછ્યું કાલે વ્રત છે કે કયું સિરિને થોડો વિચાર કર્યો પછી કહ્યું કે તીખું વ્રત છે બરાબર બરાબર પછી એમાં જો આગળ જોઈએ આપણે તો કે મમ્મીને થોડી ચિંતા થઈ પછી તેમણે એ કહ્યું વાર મમ્મીએ મોટા મોટા મરચા તળિયા મમ્મીએ આવીને કતરણ સાથે સિરિન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચા અને આદુની કતરણ લીધા હતા થોડી હિંમત હારી સિરિને આદુની કતરણ ચાવી તે પછી મરચાનું બટકું ભર્યું બરાબર સિરિનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા ગાલ કેવા થઈ ગયા લાલ થઈ ગયા બરાબર કેવા થઈ જાય છે ગાલના લાલ થઈ જાય છે તીખું લાગે છે એટલે તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા માથાના વાળ ઊંચા થઈ ગયા એટલું બધું એને તીખું લાગ્યું કે એના જે વાળ છે એ કેવા થઈ ગયા ઊંચા થઈ ગયા બરાબર એને કાનમાંથી ધુમાડા નીકળવા માંડ્યા સિરિન બે પવાલા પાણી પીધું સિરિને શું કર્યું તો સિરિને બે પવાલા પાણી પીધું મમ્મીએ કહ્યું ચમચી મત ચાટી લે સિરિને થોડો વિચાર કરી ગયો તીખા વ્રતમાં મધ ના ચટાય મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય સિરિને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું એની જીભ પર ઠંડક થઈ તેની ગળાને સારું લાગ્યું
बाबा।